દર્શક મિત્રો, ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ચોમાસું ચાલુ થાય ત્યારે આપણને કઈક ચટપટી વાનગી યાદ આવી જાય છે. તો આજે હું ફરીથી તમારી સમક્ષ ગાંધીનગરના સેક્ટર 5માં ફરીથી આવી છું અને એ પણ આવી છું મેશ્વા શાહને ત્યાં. દર્શક મિત્રો, આપણી સમક્ષ મેશ્વા શાહ ઉપસ્થિત છે. આજે મેશ્વા શાહ આપણને કઈક અવનવી વાનગી શીખવાડવા જઈ રહ્યા છે. તો એ કઈ વાનગી શીખવાડવાના છે એ આપણે એમનાથી જ જાણીએ. આજે હું પૌવાની કટલેસ બનાવવાની છું. તે સરળ અને ફટાફટ થઈ જાય એવી છે, એટલે કોઈ આવ્યું હોય તો રેડી થઈ જાય. ઓકે દર્શક મિત્રો, ખાસ મારે તમને એ કહેવું છે કે જે આપણે પહેલા જે એપિસોડ હતો ત્યારે એમની મમ્મી આપણને ખૂબ સરસ મજાની વાનગી શીખવાડી હતી અને આજે આ જે એપિસોડ છે એમાં એમની દીકરી એટલે કે મેશ્વા શાહ આપણને સરસ મજાની વાનગી શીખવાડવાના છે. તો મેશ્વા, આ વાનગી બનાવવામાં તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો? પૌવા છે જે આપણે 5-10 મિનિટ પલાળીને રાખેલા છે. ઓકે. બટાકા બાફેલા છે. કેપ્સિકમ, કોર્ન છે એ ઓપ્શનલ છે. ડુંગળી છે, ચીલી ફ્લેક્સ અને લસણ આદુ મરચાંની પેસ્ટ કરેલી છે અને મરીનો પાવડર છે. ઓકે, ખૂબ સરસ. તો આપણે સ્ટાર્ટ કરીશું. હવે આ પૌવા પૌવામાં થોડા બટાકા બાફ્યા નાખશું. ઓકે, ઓલરેડી તમે બટેકાને બાફીને રેડી કરી જ રાખ્યા છે. હવે આમાં થોડા કેપ્સિકમ, હાફ હાફ બાઉલ કે બાઉલ વન બાઉલ આપણે એડ કરવાનું છે, બરાબર ને? કોર્ન એડ કરીશું, આ ઓપ્શનલ છે. ઓકે. લસણ આદુ મરચાંની પેસ્ટ છે. ઓકે. મિશ્રા, તમે હાલ શું કરી રહ્યા છો? હાલ હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહી છું. ઓકે, ખૂબ સરસ. હવે આ બધું મિક્સ કરી દેવાનું છે. જેમ લોટ બાંધતા હોય એમ કરી દેવાનું. ઓકે. ઓકે. તમને આ રેસીપી કોને શીખવાડી મેશ્વા? આ હું મારી મમ્મી જોઈથી શીખી છું. ઓકે, એટલે મમ્મી નવી નવી વાનગી બનાવતા જ રહે છે, બરાબર ને? ઓકે. ચીલી ફ્લેક્સ ના હોય તો મરચું એડ કરી શકે. ઓકે.
એક સાથે આપણે એડ નથી કરવાનું, બિલકુલ થોડું થોડું નાખવાનું છે અને બેટર આપણું રેડી કરતા રહેવાનું છે. તમે હાલ સ્ટડી તો કરી જ રહ્યા છો, પણ સ્ટડી સિવાય તમને બીજો કોઈ શોખ ખરો? હા, એડવેન્ચર સ્પોર્ટ્સ, રીડિંગ ને એ બધો શોખ. ઓ સરસ, અને સાથે સાથે કુકિંગ પણ. હા, સારી બાબત છે. ગમે તેટલું ભણીએ, ગમે તે નોકરી કરીએ, પણ આ તો આપણે કરવાનું જ છે. હવે બેટર તૈયાર થઈ ગયું છે. ઓકે, હવે આપણે આને કોઈ બી શેપ આપી શકીએ છે, રાઉન્ડ આપીએ, સ્ક્વેર આપીએ, કોઈ બી શેપ. ઓકે, જે પણ આપણે શેપ આપવું હોય આપણે આપી શકાય છે. મીડિયમ ફ્લેમ પર આને પછી તળીશું. ઓકે, તેલ મેં પહેલેથી મૂકી દીધું છે. ઓલરેડી આપણે તેલ ગરમ કરી દીધું છે. એક મિનિટ માટે આને થવા દેશું. ઓકે, ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાની છે ને. ડાર્ક બ્રાઉન થાય એટલે આપણે કાઢીએ. આપણે આ ફ્લાય કરી લીધા છે. હમ
દેખાવમાં તો ખૂબ સારી લાગી રહી છે કટલેસ. દર્શક મિત્રો, પૌવાની કટલેસ દેખાવમાં તો ખૂબ સારી લાગી રહી છે. હવે હું એનો ટેસ્ટ કરીને બતાવું કે મેશવાએ આ કટલેસ કેવી બનાવી છે. મેશવા ખૂબ સરસ બનાવી છે અને ક્રિસ્પી પણ ખૂબ સરસ બની છે. દર્શક મિત્રો, આવી જ વાનગી લઈને અમે તમારી સમક્ષ ફરીથી આવીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ, અમારી ચેનલ ZSTV, ZSTV આપની સાથે. ZSTV રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZSTV માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાહ શેને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9828 38 569.